લાંબુ અને વ્યવસ્થિત અને તંદુરસ્તીવાળું જો જીવન જીવવું હોય તો શરીરનું ટાઈમિંગ જાળવવું ખૂબ જરૂરી છે. આપણું શરીર છે એ કુદરતે આપેલી આપણને સરસ મજાની ગિફ્ટ છે. એક એવા પ્રકારનું આપણને કુદરતે મશીન શરીર રૂપે આપેલું છે કે જેને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. આ મેન્ટેન કરવા માટે આપણને સરસ મજાના ડૉક્ટરો ભગવાને આપેલા છે. આ ડૉક્ટરો થકી આપણે આપણું શરીર છે મેન્ટેન કરવાનું હોય છે. પણ ડૉક્ટરો અને શરીર વચ્ચે જે મેન્ટેનન્સનું જે આખું જે છે એમાં એક વચ્ચે થોડીક ટાઈમિંગ અને સાવચેતી આવે છે કે જેઓ આપણે આ સાવચેતીની ટાઈમિંગમાં જીવન જીવશું, આપણી શરીરને આપણી તંદુરસ્તને એમાં જો આપણે ઢાળશું તો આપણું શરીર છે એકદમ વ્યવસ્થિત રહેશે અને ડૉક્ટરો પાસે પણ જવાની આપણે જરૂર બિલકુલ ઓછી પડશે. પડે તો ખરી તે પણ ઓછી પડે. જો વ્યવસ્થિત સર જીવન જીવશું, ટાઈમિંગ સાથે જીવન જીવશું, ઉઠવામાં ટાઈમિંગ જળવાશે, જમવામાં ટાઈમિંગ જળવાશે, સૂવામાં ટાઈમિંગ જળવાશે, રેગ્યુલર જો આપણે એક્સરસાઇઝ કરતા રહીશું, રેગ્યુલર જો આપણે વોકિંગ કરતા રહીશું, રેગ્યુલર જો આપણે આધ્યાત્મિક બાબતોમાં રસ લેશું, રેગ્યુલર આપણે જો હળવું મ્યુઝિક સાંભળશું અને હંમેશા જો પોઝિટિવ થિંકિંગ તરફ આપણે વળેલા રહીશું તો આપણું જીવન છે એકદમ ઉન્નત દિશા તરફ જશે અને લાંબુ આયુષ્ય સાથે સાથે સારી તંદુરસ્તીવાળું આયુષ્ય આપણે ભોગવી શકશું. જેવી રીતે કોઈ ગાડી હોય એ કંપનીમાંથી બહાર નીકળે એટલે એને મેન્ટેન કરવા માટે સરસ મજાના એન્જિનિયરો હોય, સરસ મજાના ગેરેજમાં મિકેનિકો કામ કરતા હોય, એના થકી જે ગાડી છે એ મેન્ટેન થતી હોય છે અને આ ગાડી છે અને ઓછામાં ઓછા ખર્ચે તમારે મેન્ટેન થઈ જતી હોય છે. જેવી રીતે ગાડી મેન્ટેન કરવા માટે આટલી સરસ મજાની આયોજનવાળી આપણે બધાએ પદ્ધતિ બનાવેલી છે કે કોઈ પણ વસ્તુ હોય તો એને કઈ રીતે મેન્ટેન કરવી એના માટે સરસ મજાનું આયોજન થતું હોય છે. એ જ રીતે મેં કીધું એ પ્રમાણે આપણને કુદરતે સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે અને જેને મેન્ટેન કરવા માટે આ ડૉક્ટરો પણ આપણને હેલ્પ કરતા હોય છે. પણ એ પહેલાં આપણે શરીર માટે શું શું કાળજી રાખવી, શરીરની તંદુરસ્તી છે સારી રીતે કઈ રીતે જળવાય એ જાણી લેવું ખૂબ જરૂરી છે. બને ત્યાં સુધી શરીરની અંદર બિનજરૂરી કચરો ન નાખો. જંક ફૂડ છે, વધારે પડતું બહારનું જો જમવાનું આવતું હોય, અનિયમિત જમવાનું રહેતું હોય, અનિયમિત સૂવાનું રહેતું હોય, વધારે પડતું જો જંક ફૂડ કે બહારની વસ્તુ જો ખાવામાં આવતી હોય તો કંટ્રોલ કરી અને બને તો ઘરનું સાદું અને સિમ્પલ ભોજન લેવાનો આગ્રહ રાખો. અહીંયા સૌ બહાર ન જમવું એવી કોઈ વાત નથી, પણ બને તો વધારે પડતું બહાર ન જમવું. ઘણા મિત્રોને તમે જોયું લેશે રેગ્યુલરલી અઠવાડિયામાં 4-5 વાર તો બહાર જમતા જ હોય છે. આવું જો થતું હોય તો થોડું ઘણું ધ્યાન રાખો અને બને તો ઘરનું સાદું અને સિમ્પલ ભોજન તો તમે લેશો તો તમારી શરીરની જે તંદુરસ્તી છે એકદમ સારી રીતે રહેશે અને લાંબુ આયુષ્ય તમે ભોગવી શકશો. આયુષ્ય તો કુદરતને આધીન છે, પણ આપણે એવા પ્રયાસો તો કરી શકીએ આપણી તંદુરસ્તીને આધારે આપણે જીવન જીવી શકીએ. જેવી રીતે ગાડી ડીઝલની હોય એની અંદર પેટ્રોલ જો એડ નાખવામાં આવે તો દેખીતી વાત છે કે એનું એન્જિન છે એ ખરાબ થઈ જશે. આપણે બધા જાણીએ છીએ કે જે ડીઝલની ગાડી છે એમાં પેટ્રોલ ન નાખાય, કેમ કે એ આ નુકસાન કરતા છે. બસ એવી જ રીતે જો આપણે જાણી લીધું હોય કે ગાડી પણ નુકસાન કરે છે પેટ્રોલથી તો આપણે તો આપણું શરીર છે અને આપણા માટે કરવાનું છે, તેથી બિનજરૂરી કચરો ન નાખીએ અને સારું ભોજન જો લઈએ અને તે સાથે વિચારો ઉત્પન્ન થશે અને સાથે વિચારો ઉત્પન્ન થશે તો ઘણો બધો ફાયદો આપણને જોવા મળશે. જેથી કરીને બની શકે તો હંમેશા ઘરનું સાદું સિમ્પલ અને સદવિચારવાળું જો ભોજન જમવામાં આવશે તો ઘણો બધો ફાયદો થશે. એની જે અસર છે, ભોજનની અસર છે, એ હંમેશા શરીર ઉપર, આપણા માનસિક વિચારો ઉપર અને પોઝિટિવ એનર્જી ઉપર થતી હોય છે. એટલા માટે બને તો હંમેશા જે પોઝિટિવ એનર્જી થકી જે ભોજન આપણને મળે એવો જ આગ્રહ આપણે રાખવો જોઈએ, જેથી કરીને આપણી જે તંદુરસ્તી છે એ ખૂબ સારી રીતે જળવાય અને આપણું જે જીવન છે એ ખૂબ સારું તંદુરસ્ત રહે. અને જો તંદુરસ્ત આપણું જીવન અને શરીર હશે તો આપણી માનસિક સ્થિતિ પણ ખૂબ સારી રહેશે અને જો માનસિક સ્થિતિ સારી રહેશે તો પછી આપણે એને કઈ દિશા તરફ વાળવી એ આપણા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. આપણે એને આધ્યાત્મિક તરફ લઈ જવી કે બીજી ખરાબ રસ્તે લઈ જવી એ આપણે ઉપર ડિપેન્ડ કરતું હોય છે. પણ બને તો પોઝિટિવ એનર્જી થકી મનને હંમેશા આધ્યાત્મિક દિશા આપવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને આપણને તો ફાયદો થશે તે સાથે સાથે આપણા બાળકો પણ આ બધું જોશે તો એ જોઈને અનુકરણ કરશે. માટે હંમેશા આ જેવું આપણે કરશું એવું જ આપણા બાળકો કરશે. માટે જો
સારા વિચારો સદવિચારો સાથે જીવન જીવશો તો આપણને તો ફાયદો થશે, તે સાથે સાથે બીજા ઘણા જે આપણી સાથે રહે છે એને પણ, ફેમિલી મેમ્બરોને પણ અને આપણા ફ્રેન્ડ સર્કલમાં પણ સારી ઇફેક્ટ ઊભી થશે. આટલું જો આપણે ધ્યાન રાખીએ તો સારી તંદુરસ્તી સાથે આપણે જીવન જીવી શકીએ. સર્વજીવન માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.